દિલ જો આપણા વિશાળ હોય તો એ આપણે ફાઇવ સ્ટાર હોટલ જેવા જ છે બધે. અને બીજું કે અહીંયા સુધી પૈસા હશે તો બધા જે બહેનો છે જે લગ્ન થયા ત્યારે પોતપોતાની કઈ નાની મોટી ઈચ્છા તો હશે જ બધા. મને ખુદ ને પણ હતી કે હું કઈક બનું એમ. અને ઘણા વખત સુધી મારે કઈક બનવું છે, મારે કઈક બનવું છે. મેં મારું ભણતર અધરું નહોતું છોડ્યું, ગમે એમ મારે ભણવું છે, મેં નક્કી કર્યું હતું. અમારા બાની તો તમને બધાને ખબર છે અભણ છે બિચારા. કોઈ મને ભણવાની છૂટ આપી એ જ મારા માટે બહુ મોટી વાત છે. મારા ફેમિલીએ મને મદદ કરી એ બહુ મોટી વાત છે મારા માટે. ભલે હું ભણીને ગ્રેજ્યુએટને પૂરું કર્યું, પછી મારા ઘર ભગવાને મને ઘરકામ આપ્યું હતું તો મેં સ્વીકારી લીધું કે એમાં સારું છે, ખરાબ નથી. ને ધીમે 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 આ લોકો અહીં સુધી પહોંચ્યા. આપણું ઘરનું તો ઠીક છે, પણ આપણા ગુજરાતનું જે નામ રોશન કર્યું દેશ દુનિયાની અંદર એ મારી સિદ્ધિ છે. મારી સિદ્ધિ કે લેવાની છે. અમે અમને સમય ગલત છે, તમે અમને હાચો. લક્ષ્મીજી નારાયણ ના રાખતા હતા, શિવ શક્તિ ના રાખતા હતા, બ્રહ્મા સરસ્વતી રાખતા હતા. તો તમે બધા તમારી ઘરવાળી ને હાય રાખો એટલે કઈ પણ પ્રોબ્લેમ આવે, કઈ પણ પ્રોબ્લેમ આવે તમારે સંશોધન શોધવા નહીં જાઓ. પેલા ખબર નહોતી પડતી, હવે તો ખબર પડે એટલા વર્ષે તમને જોઈ જોઈને શીખી ગયા કે તમે ક્યાં કરો છો. હાલો આટલું કઈ નથી. આજે બહેનો છે ને સત્યના સ્વરૂપમાં જોઉં છું કે ભલે એને એની પોતાની ક્ષમતા પ્રમાણે બધા કામ કરે છે. આપણે કઈ કઈ છે, સુકન્યા છે, અંશુયા છે, એ બધી દેવીને તમે જો તો એના બધાના ગુણગાન થયા છે. આપણે ફક્ત નાના છે આપણે ગુણગાન નથી થતા. કામ તો બધા એવા જ કર્યા છે. ધન્યવાદ ધન્યવાદ. સરસ, બહુ સરસ. તારી તારી ન્યાય પૂરી થયો.